नमस्ते। गुजरात में दिवाळीना तहेवारो बाद कोरोनानुं संक्रमण दिन प्रतिदिन वधी रह्युं छे। आ वधता जता कोरोनाना संक्रमण ने नाथवा माटे गुजरात सरकारे नवा निर्णयो छे ए जाहेर कर्या छे। आ निर्णयो थकी गुजरातना लोकोमां फरी एक वखत चर्चाए वेग पकड्युं हतुं के गुजरातमां फरीथी संपूर्ण लॉकडाउन छे ए करवामां आवशे। तो गुजरातनी अंदर फरीथी संपूर्ण लॉकडाउन थशे के नहीं ए बाबते गुजरातना मुख्यमंत्री विजयभाई रूपाणीए माहिती आपी हती। गुजरातना मुख्यमंत्रीए अंबाजीना प्रवास दरमियान माहिती आपता जणाव्युं हतुं के गुजरातमां फरीथी संपूर्ण लॉकडाउन छे એ થવાનું નથી અને તકેદારીના ભાગરૂપે અમદાવાદની અંદર પગલાં છે એ લેવામાં આવ્યા છે। સંપૂર્ણ લોકડાઉન ગુજરાતની અંદર આવશે એ માત્ર એક અફવા છે, એટલે ગુજરાતના કોઈ પણ લોકોએ આ અફવાની અંદર આવવું નહીં અને આગામી દિવસોની અંદર સરકારનું કોઈ પ્લાનિંગ પણ નથી અને સંપૂર્ણ લોકડાઉન પણ ગુજરાતની અંદર નહીં આવે। અને ત્યાર પછી અમદાવાદ શહેરની અંદર આપ સૌ જાણો છો કે રાત્રિ કર્ફ્યુનો નિર્ણય છે એ લેવામાં આવ્યો છે। અમદાવાદના નિર્ણય બાદ સુરત, વડોદરા અને રાજકોટ જિલ્લામાં પણ રાત્રિ કર્ફ્યુનો નિર્ણય છે એ લેવાઈ શકે છે। કોરોનાના વધતા કેસોને લઈને બેઠકો ચાલુ છે અને બેઠકો બાદ એટલે કે આ સાંજ સુધીમાં આ નિર્ણય આવી શકે છે અને ત્યાર પછી સુરત, વડોદરા અને રાજકોટ જિલ્લાની અંદર પણ રાત્રિ દરમિયાન કર્ફ્યુ છે એ લગાડવામાં આવી શકે છે। કેમ કે મિત્રો, ત્યાં પણ કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, એટલા માટે ત્યાં પણ અમદાવાદની જેમ જ નિર્ણય છે એ લેવામાં આવી શકે છે। ત્યાર પછી મિત્રો, અમદાવાદ શહેરની અંદર શું શું બંધ રહેશે તો આપ સૌ જાણો છો કે રાત્રિના 9 વાગ્યાથી લઈ અને સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ છે એ લગાવવામાં આવ્યું છે અને આ પ્લાનિંગ છે એ 1 અઠવાડિયા સુધી લાગુ કરવામાં આવશે અને શનિવારે અને રવિવારે રાત્રિ દરમિયાન તો કર્ફ્યુ યથાવત જ રહેશે, પરંતુ દિવસ દરમિયાન પણ કર્ફ્યુ છે એ અમદાવાદની અંદર લગાવવામાં આવશે, જેમાં બજારો બંધ રહેશે, દુકાનો બંધ રહેશે, એસટી બસ સુવિધા છે એ પણ બંધ રહેશે, વાહન વ્યવહાર છે એ પણ બંધ રહેશે, માત્ર દૂધની અને દવાની દુકાનો છે એ ખુલ્લી રહેશે અને જીવન જરૂરિયાત દુકાનો છે એ જ અમદાવાદની અંદર ચાલુ રહેશે। સુરત અને અમદાવાદ વચ્ચે એસટી બસ સેવા છે એ પણ બંધ રહેશે, એટલે કે અવરજવર બંધ રહેશે અને અમદાવાદથી બહાર જતી 350 કરતાં વધારે જે એસટી બસ સુવિધા છે એ સુવિધા પણ અમદાવાદની અંદર શનિવારે અને રવિવારે બંધ રહેશે। ત્યાર પછી મિત્રો, આવતા અઠવાડિયાથી એટલે કે સોમવારથી માત્ર રાત્રિ દરમિયાન જ કર્ફ્યુ છે એ અમદાવાદની અંદર લગાવવામાં આવશે અને દિવસ દરમિયાન જે રીતે પ્રક્રિયા ચાલુ છે એ રીતે પ્રક્રિયા અમદાવાદની અંદર ચાલુ થઈ જશે। અને મિત્રો, ગુજરાતની અંદર 23 નવેમ્બરથી શાળા કોલેજો ખોલવાની હતી એ નિર્ણયને પણ ગુજરાત શિક્ષણ વિભાગ તરફથી મોકૂફ રાખવામાં આવ્યો છે, એટલે ગુજરાતની અંદર 23 નવેમ્બરથી શાળા કોલેજો છે એ પણ ચાલુ કરવામાં નહીં આવે અને અમદાવાદમાં શુક્રવારથી સોમવાર સુધી સંપૂર્ણ કર્ફ્યુ છે એ યથાવત રહેશે અને ત્યાર પછી એટલે કે એના પછીના અઠવાડિયે માત્ર રાત્રિ દરમિયાન જ કર્ફ્યુ છે એ લાગુ કરવામાં આવશે અને હાલ આ નિર્ણય છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1 અઠવાડિયા માટે લાગુ કરવામાં આવશે અને વીકેન્ડ પૂર્ણ થશે અને ત્યાર પછી કોરોનાની પરિસ્થિતિ અમદાવાદની અંદર સારી જોવા મળશે તો આ નિર્ણય છે એ પાછો ખેંચી લેવામાં આવશે। અને આ સિવાય મિત્રો, અમદાવાદની ઘણી એવી બજારો છે અથવા તો ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જે જિલ્લાની અંદર ત્યાંના લોકો દ્વારા સ્વયંભૂ લોકડાઉન પાળવાનો નિર્ણય છે એ ત્યાં અમલ કરવામાં આવ્યો છે। મિત્રો, અહીંયા એક ખાસ નીચે તમે કોમેન્ટ કરી દેજો કે આ રીતે રાજકોટ, સુરત અને વડોદરાની અંદર પણ રાત્રિ કર્ફ્યુનું લોકડાઉન લાગુ કરવું જોઈએ કે ના કરવું જોઈએ। બાકી આ માહિતીને ગુજરાતના દરેક વ્યક્તિઓ સુધી પહોંચાડી દેજો, ખાસ કરીને અમદાવાદીઓ સુધી પહોંચાડી દેજો, જેથી કરીને એ લોકો આ માહિતી જાણી શકે અને ગુજરાતમાં પણ પહોંચાડી દેજો, જેથી કરીને એ લોકો પણ જાણી શકે કે સંપૂર્ણ ગુજરાતની અંદર ફરીથી સંપૂર્ણ લોકડાઉન છે એ થવાનું નથી। બાકી આવી વધારે માહિતી માટે ખિસ્સુની ઓફિશિયલી એપ્લિકેશનને પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેજો અને ગુજરાતની અંદર ખિસ્સુ યુટ્યુબ ચેનલ છે એ ચેનલને પણ તમે લોકો સબસ્ક્રાઇબ કરી લેજો। તો મળશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી આવજો। જય જવાન, જય કિસાન।